ખેડબ્રહ્મા ખાતે રૂપિયા છ પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય ભવનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રૂપિયા છ પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે નવનિર્મિત ન્યાય ભવનનું ઉદઘાટન હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અશોક કુમાર જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ ન્યાયમૂર્તિ અશોક કુમાર જોશીએ કોર્ટના ઉદ્ઘાટનને સુખદ અનુભવ ગણાવતા જણાવ્યું હતું કે ન્યાયની ગુણવત્તા સર્વોત્તમ હોવી જોઈએ તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત આવકાર વેળાએ નવીન નિર્માણ કરાયેલા કોર્ટને હાઈકોર્ટ જેટલી સારી સુવિધાઓ પૂરી પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એસ એ ઉપાધ્યાય મહેમાનોનો પરિચય આપી પત્ર પક્ષકારો વચ્ચે ટૂટ સેતુરૂપન છે બનશે તેમજ તેમણે ઉમેર્યું હતું કાર્યક્રમના અંતે સિનિયર વકીલ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો કોર્ટના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા વિશાલ કુમાર વાઘેલા ખેડ્રહમાં શહેર મામલતદાર સહિત વિવિધ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સરકારી વકીલ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા